આજે આપણે ધોરણ નવમાં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત સ્વાતંત્ર્યો ભારત એ પાઠ વિશે અભ્યાસ કરવાના છે મિત્રો હું આશા રાખું છું તમે ધ્યાન આપશો બ્રિટિશ પાર્લામેન્ટથી સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં પસાર કર્યો આ ધારાની જોગવાઈ અનવ્ય હિન્દુ હિન્દુનો ભારતીય સંધ અને પાકિસ્તાન સંધ એમ બે રાષ્ટ્રોનું અસ્તિત્વ આવ્યા છે દેખ સમસ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું અને હિન્દની રિસાયત પરથી બ્રિટિશ તાજના સાર્વભૌમત્વનું સત્તાનો અંત લાવવા આવતા તેમના ભારત સરની જોડી અખંડ ભારતની રચના કરવી એ વખતે દેશી રાજાઓનું રિસાયતની સંખ્યા પાંચસો બાસઠ હતી સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી અડતાલીસ ટકા દેશી રાજાનું ક્ષેત્રફળ હતું તે જ રીતે ભારતની કુલ જનસંખ્યા વીસ ટકા જનસંખ્યા દેશી રાજાઓની હતી કશ્મીર હૈદરાબાદ મૈસૂર મોટા રાજ્યો હતા અન્ય નાના રાજ્યો પણ હતા એવું રાજ્યમાં હતું કે જેનો એક કર નાના ગામ પણ કરતા પણ નાનું ગામ હતું એ ભગીરથી રાજાઓના નવાબોને ભારતીય સંત્રને જોડાવવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય કર્યું હતું આ કાર્ય ઝડપથી પાર પાડવામાં આવ્યું હતું આઝાદીની પ્રાપ્તિ થયા પછી સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો પંદર જુલાઈ ઓગણીસો ને અડતાલીસમાં સરદાર વલ્લભ પટેલના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રની રાજ્યની રાજ્યોની રચના તથા ભાવનગર રાજ્ય ભાવનગર રાજ્ય વિના તેમાં વિલીન થઈ ગયું પંદર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણીસો અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યની ઘટનાને જવાહરલાલ નહેરુને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું સ્વતંત્રતાને મેળવવા બાદ તત્કાલીન નાયક વડાપ્રધાને અને ગૃહપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓની અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સનની હિતમાં તેઓ પોતાના રાજ્યોના સ્વેચ્છ ભારતની સનમાં જોડાવાની સમિતિ આપે તેમણે રાજાઓના દેશભક્તિ જાગૃત કરી વ્યવહારુ બુદ્ધિની તેમણે લગભગ બધા દેશી રાજાઓનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું તેમના હક્કો અને હિતોમાં રક્ષણની તથા કારાર તેમના સરદાર પટેલની ખાતરી કરી કે વ સરદાર વલ્લભભાઈ પટેલ તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખાત જોડાણ ખટ અને જેસે થે કરાર મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો તેને સંબંધિત પ્રધાનોએ રાજાના સંયુક્ત રાજસમતિ અને આખરી સ્વરૂપમાં આવ્યું હતું રાજાને આ મુસદ્દાને સંતોષ થયો હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર સિવાય તમામ પાંચસો પાંચસો ઓ પાંચસો ઓગણ પાંચસો ઓગણ સહિત રાજ્યોને તેને સ્વીકાર કરી સંબંધ સંધમાં પોતાના રાજ્યોનું વિલીન કરી દીધા મિત્રો હવે આપણે ભાગ બેમાં હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ અને આગળના કેટલાક ટૉપિક છે તે વિશે અભ્યાસ કરીશું આભાર